नमस्कार, जय स्वामीनारायण विद्यार्थी मित्रों। धोरण 12 यूनिट नंबर 1 रीड नंबर 1 कैन यू इंस्टॉल लव। आजना आ वीडियो में रीड नंबर 1 कैन यू इंस्टॉल लव विषे आपणे भणीशुं। पाठना शीर्षकनी चर्चा करिए तो कैन यू इंस्टॉल लव, શું તમે લવ એટલે કે પ્રેમને ઇન્સ્ટોલ એટલે કે નિરૂપણ કરી શકો છો? લવ શબ્દ એટલે કે પ્રેમ એક એવી વસ્તુ છે, દાખલા તરીકે એક પવન જેવું છે કે જેની તમે હાજરી અનુભવી શકો છો પણ જોઈ શકતા નથી। પ્રેમના વિવિધ સ્વરૂપો છે। માતા પિતા વચ્ચેનો પ્રેમ હોય, ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ હોય, માતા પિતાનો સંતાન સાથેનો પ્રેમ છે, મિત્ર મિત્ર વચ્ચેનો પ્રેમ છે, અને સૌથી વિશેષ જોઈએ તો ભક્ત અને ભગવાન વચ્ચેનો જે પ્રેમ છે, આ વિવિધ સ્વરૂપે પ્રેમ રહેલ છે। પરંતુ પાઠના અનુસંધાનમાં જો વાત કરીએ તો લવ એટલે કે પ્રેમ કે જે અલૌકિક અનુભૂતિ છે તેને ઇન્સ્ટોલ, જેને આપણે કમ્પ્યુટરની ભાષામાં નિરૂપણ કરવું, એવી કોઈ જરૂરિયાત હોતી નથી। પરંતુ પ્રસ્તુત પાઠમાં આપણને આજના આધુનિક યુગમાં માનવ જ્યારે યંત્રવત બની ગયો છે ત્યારે તેમાં જે પ્રેમની ઉણપ જોવા મળી રહી છે તેના તરફ દિશા નિર્દેશ કરતો આ પાઠ છે। પાઠની વાત કરીએ તો પાઠમાં કસ્ટમર રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા અધિકારી અને કસ્ટમર એટલે કે ગ્રાહક, આ બંને વચ્ચેની કાલ્પનિક વાતચીત વડે આપણને આપણે કેવી રીતે આપણા નિજી જીવનમાં પ્રેમનું નિરૂપણ કરી શકીએ છીએ વગેરે વિશે સમજાવવામાં આવ્યું છે। પાઠ આખો ટેકનિકલ ટર્મ્સ ઉપર આધારિત છે, એટલે પાઠની અંદર પ્રેમના નિરૂપણ માટે જેવી રીતે આપણે કમ્પ્યુટરમાં અથવા તો મોબાઈલની અંદર કોઈ પણ એપ્લિકેશન વગેરે ઇન્સ્ટોલ કરતા હોઈએ છીએ, તેવી રીતે લવને ઇન્સ્ટોલ કરવાની વાતચીત કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પાઠ આગળ ભણીએ। કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમનું નિરૂપણ કરી શકો છો? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા અધિકારી કહે છે, કેન યુ ઇન્સ્ટોલ લવ એટલે કે શું તમે પ્રેમનું નિરૂપણ કરી શકો છો? ઇન્સ્ટોલ કરવું એટલે કે મોબાઈલ વગેરે એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરીએ તે। કસ્ટમર, આઈ કેન ડૂ ધેટ, કસ્ટમર કહે છે હા હું તે કરી શકું એમ છું। આઈ એમ નોટ વેરી ટેકનિકલ બટ આઈ થિંક આઈ એમ રેડી ટુ ઇન્સ્ટોલ નાવ, કસ્ટમર કહે છે આઈ એમ નોટ વેરી ટેકનિકલ, હું વધારે પડતી ટેકનિકલ નથી, મતલબ કે ટેકનિકલી હું ઓછું જ્ઞાન ધરાવું છું, બટ પરંતુ આઈ થિંક આઈ એમ રેડી, હું વિચારું છું કે હું તૈયાર છું ટુ ઇન્સ્ટોલ નાવ, અત્યારે નિરૂપણ કરવા માટે। વોટ ડુ આઈ ફર્સ્ટ, મારે સર્વપ્રથમ શું કરવું પડશે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે ધ ફર્સ્ટ સ્ટેપ ઇઝ ટુ ઓપન યોર હાર્ટ, ગ્રાહક સેવા અધિકારી કહે છે ફર્સ્ટ સ્ટેપ ઇઝ, પહેલું પગથિયું એ છે ટુ ઓપન યોર હાર્ટ, તમે તમારું હાર્ટ ખોલો। અહીંયા હાર્ટના સંદર્ભમાં આપણને સમજાવવા માગે છે, હાર્ટ મીન્સ તમારી જે મેઇન સ્ક્રીન છે, મેઇન ડિસ્પ્લે છે, માય કમ્પ્યુટર જેને કહી શકાય તે। હેવ યુ લોકેટેડ યોર હાર્ટ મેમ, શું તમે તમારું હાર્ટ શોધ્યું અથવા તો તમે તેને ખોલ્યું? કસ્ટમર કહે છે યસ આઈ હેવ બટ દેર આર સિવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, કસ્ટમર કહે છે હા હાર્ટ મને મળી ગયું, મેં તેને ખોલ્યું, બટ પરંતુ ધેર આર સિવરલ પ્રોગ્રામ્સ રનિંગ રાઇટ નાવ, તેમાં કેટલાક પ્રોગ્રામ્સ અત્યારે ચાલી રહ્યા છે। ઇટ ઇઝ ઓકે ટુ ઇન્સ્ટોલ વાઇલ દે આર રનિંગ, શું તે બરાબર છે કે જ્યારે આ પ્રોગ્રામ્સ રનિંગ એટલે કે ચાલી રહ્યા છે ત્યારે ઇન્સ્ટોલેશન એટલે કે આપણે નિરૂપણ કરીએ, આ પ્રોગ્રામ્સ ચાલતા હોય ત્યારે આપણે લવનું ઇન્સ્ટોલેશન કરીએ, એ ઓકે છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ,
કસ્ટમર એટલે કે ગ્રાહક સેવા અધિકારી પૂછે છે કે વોટ પ્રોગ્રામ્સ આર રનિંગ મેમ, કયા પ્રકારના પ્રોગ્રામ્સ અત્યારે ચાલી રહ્યા છે? કસ્ટમર જવાબ આપે છે, લેટ મી સી, આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ ઇએક્સી, લો એસ્ટીમ ડોટ ઇએક્સી, ગર્જ ડોટ ઇએક્સી એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ રનિંગ રાઇટ નાઉ. ગ્રાહક કહે છે કે લેટ મી સી, ચાલો મને જોવા દો. આઈ હેવ પાસ્ટ હર્ટ ડોટ ઇએક્સી, બરાબર સમજો મિત્રો અને જોજો. પાસ્ટ હર્ટ એટલે કે ભૂતકાળના કડવા અનુભવો, ભૂતકાળના દુઃખ, એને એક્સટેન્શન સાથે ડોટ ઇએક્સી વડે દર્શાવવામાં આવ્યું છે. એટલે કે પાસ્ટ હર્ટ જે દુઃખ, પાસ્ટના જે દુઃખ છે એની ફાઇલ, એના નામની એપ્લિકેશન અત્યારે રન થઈ રહી છે, ચાલી રહી છે. લો એસ્ટીમ ડોટ ઇએક્સી, લો એટલે કે અભાવ અથવા તો ઓછું હોવું, અને એસ્ટીમ એટલે કે આત્મવિશ્વાસ, એટલે કે આત્મવિશ્વાસનો અભાવ, એ નામની એપ્લિકેશન ચાલી રહી છે. બીજું કહે છે ગર્જ ડોટ ઇએક્સી. ગર્જનો મતલબ થાય રોષ, કોઈના પ્રત્યે આપણને રાગ દ્વેષ રોષ હોય એવું, એના નામની એક એપ્લિકેશન અથવા તો જે વસ્તુ છે ચાલી રહી છે. અને છેલ્લે કહે છે રિસેન્ટમેન્ટ ડોટ કોમ. રિસેન્ટમેન્ટનો મતલબ થાય આક્રોશ, આપણે કોઈના ઉપર ગુસ્સે હોઈએ વગેરે, કે જેને આપણે આક્રોશ કહેવાય, એ નામની એક ફાઇલ પણ અત્યારે રનિંગ રાઇટ નાઉ અત્યારે ચાલી રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, નો પ્રોબ્લેમ, લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ પાસ્ટ હર્ટ ડોટ ઇએક્સી ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ. ગ્રાહક સેવા અધિકારી કહે છે નો પ્રોબ્લેમ, તેમાં કોઈ જ વાંધો નથી. લવ વિલ ઓટોમેટિકલી ઇરેઝ, પ્રેમ ઓટોમેટિકલી એટલે કે આપમેળે પોતાની રીતે ઇરેઝ એટલે કે દૂર કરી નાખશે, ડિલીટ કરી નાખશે પાસ્ટ હર્ટ ડોટ ઇએક્સી. પાસ્ટ હર્ટ ડોટ ઇએક્સી નામની જે ફાઇલ છે એને લવ પોતાની મેળે જ દૂર કરી નાખશે. ફ્રોમ યોર કરંટ ઓપરેટિંગ સિસ્ટમ, તમારા અત્યારના જે ઓપરેટિંગ સિસ્ટમ છે એમાંથી તેને દૂર કરી નાખશે. ઇટ મે રિમેઇન ઇન યોર પરમનન્ટ મેમરી બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ. શું કહે છે? ઇટ મે રિમેઇન, જે પાસ્ટ હર્ટ ડોટ ઇએક્સી નામની ફાઇલ છે તે રિમેઇન એટલે કે રહેશે ઇન યોર પરમનન્ટ મેમરી, તમારી જે કાયમી મેમરી, કાયમી યાદશક્તિ છે તેમાં રહેશે. બટ ઇટ વિલ નો લોંગર ડિસરપ્ટ અધર પ્રોગ્રામ્સ, પરંતુ તે બીજા કોઈ પણ પ્રોગ્રામ્સમાં ડિસ્ટર્બ કરવું એટલે કે ડિસ્ટર્બ કરવું, ખલેલ પહોંચાડવી, એ પહોંચાડશે નહીં. લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ લો એસ્ટીમ ડોટ ઇએક્સી વિથ અ મોડ્યુલ ઓફ ઇટ્સ ઓન કોલ્ડ હાઈ એસ્ટીમ ડોટ ઇએક્સી. શું કહે છે? કે લવ વિલ ઇવેન્ચ્યુઅલી ઓવરરાઇટ, પ્રેમ પોતાની મેળે જ ધીમે ધીમે ઓવરરાઇટ કરશે. ઓવરરાઇટ કરવું એટલે કોઈપણ એક ફાઇલ ઉપર બીજી ફાઇલનું પ્રત્યારોપણ કરવું. તો શું કહે છે? કે લવ વિલ ઓવરરાઇટ લો એસ્ટીમ, લવ લો એસ્ટીમ નામની જે ફાઇલ છે તેના ઉપર ઓવરરાઇટ એટલે કે પ્રત્યારોપણ કરશે હાઈ એસ્ટીમ ડોટ ઇએક્સી, એટલે કે આત્મવિશ્વાસનો વધારો એવી નામની ફાઇલને તેના ઉપર રાઇટ કરશે. હાવેવર યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ ગર્લ્સ ડોટ ઇએક્સી એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ. હાવેવર, જોકે યુ હેવ ટુ કમ્પ્લીટલી ટર્ન ઓફ, તમારે એકદમ સંપૂર્ણપણે ટર્ન ઓફ કરવું પડશે ગર્જ ડોટ ઇએક્સી, એટલે કે ગર્જ ડોટ ઇએક્સી નામની જે ફાઇલ છે તેને તમારે સંપૂર્ણપણે સ્વિચ ઓફ કરવી પડશે. એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ, અને સાથે સાથે રિસેન્ટમેન્ટ ડોટ કોમ એટલે કે જે આક્રોશ નામની ફાઇલ છે તેને પણ તમારે બંધ કરવી પડશે. ધોઝ પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ લવ ફ્રોમ બીઈંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ. ધોઝ પ્રોગ્રામ્સ, આ પ્રકારના પ્રોગ્રામ્સ પ્રિવેન્ટ એટલે કે અટકાવે છે લવ એટલે કે પ્રેમને ફ્રોમ બીઈંગ પ્રોપરલી ઇન્સ્ટોલ્ડ, યોગ્ય રીતે ઇન્સ્ટોલ થતા અટકાવે છે અથવા તો રોકે છે. કેન યુ ટર્ન ધોઝ ઓફ મેમ? શું મેડમ તમે એ પ્રોગ્રામ્સને બંધ કરી શકો એમ છો? કસ્ટમર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટર્ન ધેમ ઓફ.
ग्राहक कहे छे आई डोंट नो, हूँ जाणती नथी। हाउ टू टर्न देम ऑफ, ते प्रोग्राम्स ने हूँ केवी रीते बंद करूँ ए हूँ जाणती नथी। केन यू टेल मी हाउ, શું તમે મને કહી શકશો કે તે કેવી રીતે કરી શકાય, એટલે કે આ પ્રોગ્રામ્સ જે બંધ કરવાની વાત છે કેવી રીતે બંધ કરાય એ તમે મને જણાવશો। કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ, માય પ્લેઝર, ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ એન્ડ ઇનવોક ફરગીવનેસ ડોટ ઈએક્સી। શું કહે છે કે માય પ્લેઝર, મને તમને એ જે પ્રોગ્રામ્સ છે કેવી રીતે બંધ કરવા એ જણાવીને આનંદ થશે। ગો ટુ યોર સ્ટાર્ટ મેનુ, તમારા સ્ટાર્ટ મેનુમાં જાઓ, એન્ડ ઇન્વોક, ઇન્વોક કરવું એટલે કે એપ્લાય કરવું એટલે કે લાગુ પાડો, ફરગીવનેસ ડોટ ઈએક્સી એટલે કે ફરગીવનેસ ડોટ ઈએક્સી નામની જે ફાઇલ છે તેને લાગુ પાડો। ડુ ધીસ એઝ મેની ટાઈમ્સ એઝ નેસેસરી અન્ટિલ ગ્રજ ડોટ ઈએક્સી એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ। શું કહે છે કે ફરગીવનેસ નામની જે ફાઇલ છે તેને એપ્લાય કરો। ફરગીવનેસ નામની ફાઇલને એપ્લાય કરવી મીન્સ કે કમ્પ્યુટરની અંદર F5 તરીકે આપણે જે રિફ્રેશ મેનુ કરીએ છીએ એ સ્વરૂપે તમારે આ ફરગીવનેસને એપ્લાય કરવાની છે। અને કહે છે ડુ ધીસ એઝ મેની ટાઈમ એઝ નેસેસરી અન્ટિલ ગર્જ એન્ડ રિસેન્ટમેન્ટ ડોટ કોમ હેવ બીન કમ્પ્લીટલી ઇરેઝ, જ્યાં સુધી ગર્જ ડોટ ઈએક્સી એટલે કે રોશ અને આક્રોશ એટલે કે રિસેન્ટમેન્ટ ડોટ કોમ આ બંને ફાઇલો જ્યાં સુધી સંપૂર્ણપણે ઇરેઝ એટલે કે ડિલીટ ન થઈ જાય ત્યાં સુધી આ પ્રક્રિયા કરો। કસ્ટમર સેઝ ઓકે આઈ એમ ડન, ગ્રાહક કહે છે ઓકે આઈ એમ ડન એટલે કે મેં આ જે ફરગીવનેસ નામની ફાઇલને એપ્લાય કરવાની ક્રિયા છે તે પૂર્ણ કરી નાખી છે। લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી, ઇઝ ધેટ નોર્મલ? અને વધુમાં કહે છે કે લવ હેઝ સ્ટાર્ટેડ ઇન્સ્ટોલિંગ ઇટ સેલ્ફ ઓટોમેટિકલી, લવ સ્વયંભૂ રીતે પોતાની મેળે ઇન્સ્ટોલ થવાનું શરૂ થઈ ગયું છે। ઇઝ ધેટ નોર્મલ, શું આ પ્રક્રિયા નોર્મલ છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ કહે છે યસ ઇટ ઇઝ એટલે કે હા તે પ્રક્રિયા નોર્મલ છે। યુ શુડ રિસીવ અ મેસેજ ધેટ સેઝ ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ। યુ શુડ રિસીવ અ મેસેજ એટલે કે તમને એક મેસેજ મળશે અથવા તો એક સંદેશો મળવો જોઈએ ધેટ કે જે સેઝ એટલે કે કહેતો હોય ઇટ વિલ રીઇન્સ્ટોલ ફોર ધ લાઈફ ઓફ યોર હાર્ટ, તમારા હૃદયના જીવન પર્યંત સુધી તે રીઇન્સ્ટોલ થશે એટલે કે ફરીથી નિરૂપણ થશે। ડુ યુ સી ધેટ મેસેજ, શું તમે તે મેસેજ એટલે કે સંદેશો જોયો? કસ્ટમર કહે છે યસ આઈ ડુ એટલે કે હા મેં તે સંદેશો જોયો। ઇટ ઇઝ ઇઝ ઇટ કમ્પ્લીટલી ઇન્સ્ટોલ્ડ, શું તેનું સંપૂર્ણપણે નિરૂપણ થઈ ગયું છે એટલે કે આ જે મેસેજ મેં જોયો ત્યારબાદ શું લવનું નિરૂપણ સંપૂર્ણપણે થઈ ચૂક્યું છે? કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ સેઝ યસ બટ રિમેમ્બર ધેટ યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ। કસ્ટમર સર્વિસ રિપ્રેઝન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા અધિકારી કહે છે હા પરંતુ રિમેમ્બર એટલે કે યાદ રાખજો ધેટ કે યુ હેવ ઓનલી ધ બેઝ પ્રોગ્રામ, તમારી પાસે માત્ર મૂળભૂત બેઝિક પ્રોગ્રામ જ છે। યુ નીડ ટુ બિગીન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, યુ નીડ ટુ બિગીન કનેક્ટિંગ ટુ અધર હાર્ટ્સ, તમારે બીજા હૃદયો સાથે જોડાવાનું શરૂ કરી દેવું જોશે। ઇન ઓર્ડર ટુ ગેટ ધ અપગ્રેડ્સ, નવા નવા અપગ્રેડ્સ એટલે કે નવીનીકરણ, આ જે પ્રોગ્રામ છે એમાં નવીનીકરણ મેળવવા માટે તમારે બીજા હૃદયો સાથે પણ જોડાવવું જોઈશે। કસ્ટમર સેઝ ઓપ્સ આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી, વોટ શુડ આઈ ડુ? કસ્ટમર સેઝ એટલે કે કસ્ટમર કહે છે, ગ્રાહક કહે છે ઓપ્સ અરે આઈ હેવ એન એરર મેસેજ ઓલરેડી,
મારા ડિસ્પ્લે ઉપર એક એરર મેસેજ એટલે કે એક ભૂલ થઈ હોય એવો મેસેજ સંદેશો બતાવે છે. વોટ શુડ આઈ ડુ? મારે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, વોટ ડઝ ધ મેસેજ સે? ગ્રાહક સેવા અધિકારી કહે છે, વોટ ડઝ ધ મેસેજ સે? જે સંદેશો તમારા ડિસ્પ્લે ઉપર બતાવે છે તે શું કહે છે, તે શું દર્શાવે છે? કસ્ટમર સેઝ, ઇટ સેઝ એરર 412, પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. કસ્ટમર કહે છે કે ઇટ સેઝ, જે મેસેજ આવેલો છે તે જણાવે છે એરર 412, અને મેસેજમાં લખેલું છે પ્રોગ્રામ નોટ રન ઓન ઇન્ટરનલ કમ્પોનન્ટ્સ. પ્રોગ્રામ નોટ રન, પ્રોગ્રામ ચાલશે નહીં અથવા તો ચાલતો નથી. ઓન ઇન્ટરનલ, આંતરિક, અને કોમ્પોનન્ટ્સ એટલે કે ભાગ, આંતરિક ભાગો ઉપર ચાલશે નહીં. વોટ ડઝ ધેટ મીન? કસ્ટમર ફરીથી પૂછે છે કે તેનો મતલબ શું થાય. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ડોન્ટ વરી મેમ, ધેટ્સ અ કોમન પ્રોબ્લમ. ગ્રાહક સેવા અધિકારી કહે છે, ડોન્ટ વરી મેમ, એટલે કે મેડમ તમે ચિંતા કરશો નહીં, ધેટ્સ અ કોમન પ્રોબ્લમ, તે એક સામાન્ય સમસ્યા છે. ઇટ મીન્સ ધેટ ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ. શું કહે છે કે ઇટ મીન્સ, જે સંદેશો છે તેનો મતલબ એવો છે કે ધ લવ પ્રોગ્રામ ઇઝ સેટ અપ ટુ રન ઓન એક્સટર્નલ હાર્ટ્સ. લવ નામના પ્રોગ્રામનું જે સેટઅપ કરેલું છે, તેની જે બનાવટ છે, તે એક્સટર્નલ એટલે કે બાહ્ય હૃદયો છે તેના ઉપર ચાલવા માટેનું છે. બટ હેઝ નોટ યટ બીન રન ઓન યોર હાર્ટ, પરંતુ હજી તમારા હૃદયમાં તે ચાલી રહ્યું નથી, તેનું શરૂ થયું નથી. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામિંગ થિંગ્સ બટ ઇન નોન ટેકનિકલ ટર્મ્સ ઇટ મીન્સ યુ હેવ ટુ લવ યોર ઓન મશીન બિફોર ઇટ કેન લવ અધર્સ. શું કહે છે કે લવનું, પ્રેમનું જે બનાવટ છે તે બાહ્ય હૃદય ઉપર ચાલવા માટે બનેલું છે અને હજી સુધી તમારા હૃદય ઉપર સ્ટાર્ટ નથી થયું. ઇટ ઇઝ વન ઓફ ધોઝ કોમ્પ્લિકેટેડ પ્રોગ્રામ્સ, તે એવા જટિલ પ્રોગ્રામોની એક વસ્તુ છે કે ઇન નોન ટેકનિકલ ટર્મ્સ, જો ટેકનિકલી ટર્મ્સમાં ન જોઈએ તો ઇટ મીન્સ, તેનો મતલબ એવો થાય છે કે યુ હેવ ટુ લવ યોર ઓન મશીન, તમારે તમારું જે પોતાનું મશીન એટલે કે તમારી જે પોતાની બોડી છે તેને લવ એટલે કે પ્રેમ કરવો જોઈએ બિફોર ઇટ કેન લવ અધર્સ. તમે બીજા કોઈને ચાહો તે પહેલાં તમારે સર્વપ્રથમ તમારે પોતાની જાતને ચાહવી જોઈએ. કસ્ટમર સેઝ, સો વોટ શુડ આઈ ડુ? ગ્રાહક કહે છે, તો મારે હવે શું કરવું જોઈએ? કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી કોલ્ડ સેલ્ફ એક્સેપ્ટન્સ? ગ્રાહક સેવા અધિકારી પૂછે છે, કેન યુ ફાઇન્ડ ધ ડિરેક્ટરી? શું તમે એ ડિરેક્ટરી શોધી શકો છો? કોલ્ડ, કે જેને કહેવાય છે સેલ્ફ એક્સેપ્ટન્સ, એટલે કે સ્વસ્વીકૃતિ. કસ્ટમર સેઝ, યસ આઈ હેવ ઇટ. ગ્રાહક કહે છે, હા, એ સેલ્ફ એક્સેપ્ટન્સ નામની ડિરેક્ટરી મારી પાસે છે, મેં એને શોધી કાઢી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, એક્સલન્ટ, યુ આર ગેટિંગ ગુડ એટ ધીસ. ગ્રાહક સેવા અધિકારી કહે છે કે હવે તમે સરસ રીતે આ કાર્ય કરી રહ્યા છો. કસ્ટમર, થેન્ક યુ. કસ્ટમર કહે છે, તમારો આભાર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, યુ આર વેલકમ. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ એન્ડ ધેન કોપી ધેમ ટુ ધ માય હાર્ટ ડિરેક્ટરી. ફરગીવનેસ, ફરગીવ સેલ્ફ ડોટ ડોક્યુમેન્ટ, સેલ્ફ એસ્ટીમ ડોટ ટીએક્સટી, રિયલાઇઝ વર્થ ડોટ ટીએક્સી એન્ડ ગુડનેસ ડોટ ડીઓસી. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ કહે છે કે યુ આર વેલકમ, તમારું સ્વાગત છે. ક્લિક ઓન ધ ફોલોઈંગ ફાઇલ્સ, નીચે રહેલી જે ફાઇલ્સ છે તેના ઉપર ક્લિક કરો.
એન્ડ ધેન કોપી ધેમ ટુ માય હાર્ટ ડિરેક્ટરી, અને ત્યારબાદ તેને માય હાર્ટ નામની જે ડિરેક્ટરી છે તેમાં તેને કોપી કરો. જે ફાઇલ્સ છે તે આ પ્રમાણે છે. ફરગીવ સેલ્ફ. ફરગીવ સેલ્ફ એટલે કે સ્વને માફ કરવું, પોતાની જાતને માફ કરવી. બીજું છે સેલ્ફ એસ્ટીમ એટલે કે આત્મવિશ્વાસ. અને ત્રીજી ફાઇલ છે રિયલાઇઝ વર્થ. રિયલાઇઝ વર્થ એટલે કે કિંમત આંકવી, પોતાની વેલ્યુ સમજવી, બીજાની વેલ્યુ સમજવી. એન્ડ ગુડનેસ ડોટ ડોક્યુમેન્ટ એટલે કે ગુડનેસ, સારાપણું. સારાપણું એટલે કે કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણે કાઇન્ડ હોઈએ તેવું, વગેરે જે ફાઇલો છે તેને તમારે માય હાર્ટમાં કોપી કરવાની છે. ધ સિસ્ટમ વિલ ઓવરરાઇટ એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ. ધ સિસ્ટમ એટલે કે જે આ પ્રણાલી છે તે શું કરશે? વિલ ઓવરરાઇટ એટલે કે ના ઉપર બીજી ફાઇલ રાઇટ કરશે, સ્થાપિત કરશે. એની કોન્ફ્લિક્ટિંગ ફાઇલ, જે કોઈ પણ અડચણરૂપ ફાઇલ હશે તેના ઉપર સિસ્ટમ આ પ્રકારની જે ફાઇલ્સ છે તેનું નિરૂપણ કરી દેશે. એન્ડ બિગિન પેચિંગ એની ફોલ્ટી પ્રોગ્રામિંગ, અને જે બીજા પ્રકારના ફોલ્ટી પ્રોગ્રામ્સ છે તેને દૂર કરશે. ઓલ્સો યુ નીડ ટુ ડિલીટ સેલ્ફ ક્રેડિટ ડોટ exe ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ એન્ડ then empty your recycle bin afterwards to make sure it is completely gone and never comes back. અને વધુમાં ગ્રાહક સેવા અધિકારી કહે છે, also you need to delete selfcritic.exe. તમારે self-critic નો મતલબ થાય સ્વ વિવેચક વૃત્તિ, પોતાના વિશે નેગેટિવ વિચારવું. એ નામની જે ફાઇલ છે તેને ડિલીટ કરો ફ્રોમ ઓલ ડિરેક્ટરીઝ. તમારા કોમ્પ્યુટરમાં રહેલી જેટલી પણ ડિરેક્ટરીઝ છે તેમાંથી આ સ્વવિવેચક નામની ફાઇલ ડિલીટ કરો. એન્ડ ધેન એમ્પ્ટી યોર રિસાયકલ બિન, અને તમારું જે રિસાયકલ બિન છે તેને પણ તમે એમ્પ્ટી એટલે કે ખાલી કરી નાખો. આફ્ટરવર્ડ્સ એટલે કે ત્યારબાદ, ટુ મેક શ્યોર ઇટ ઇઝ કમ્પ્લીટલી ગોન એન્ડ નેવર કમ્સ બેક. એટલા માટે આ પ્રોસેસ કરવાનું કહે છે કે એ ખાતરી રહે કે એ સંપૂર્ણપણે સેલ્ફ ક્રિટિક નામની ફાઇલ જતી રહે એન્ડ નેવર કમ્સ બેક, અને ફરીથી ક્યારે પાછી ન આવે. કસ્ટમર કહે છે, કસ્ટમર ગોટ ઇટ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ. કસ્ટમર એટલે કે ગ્રાહક કહે છે, ગોટ ઇટ એટલે કે હું સમજી ગઈ, હે માય હાર્ટ ઇઝ ફિલિંગ અપ વિથ રિયલી નીટ ફાઇલ્સ, મારું હૃદય ખરેખર નવી ફાઇલોથી ઉભરાઈ રહ્યું છે એટલે કે ભરાઈ રહ્યું છે. સ્માઇલ ડોટ એમપીજી ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ એન્ડ ઇટ શોઝ ધેટ વાર્મથ ડોટ કોમ, પીસ ડોટ exe એન્ડ કન્ટેન્ટમેન્ટ ડોટ કોમ આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. ગ્રાહક કહે છે કે મારું હૃદય નવી ફાઇલોથી ઉભરાઈ રહ્યું છે, મારા હૃદયમાં નવી ફાઇલોનું નિરૂપણ થઈ રહ્યું છે, જેમાંથી કહે છે કે સ્માઇલ ડોટ એમપીજી, જે સ્મિત કહેવાય, હાસ્ય કહેવાય, ઇઝ પ્લેઇંગ ઓન માય મોનિટર રાઇટ નાવ, મારું જે મોનિટર, મારી જે ડિસ્પ્લે છે તેના ઉપર સ્માઇલ નામની ફાઇલ અત્યારે રન થઈ રહી છે, પ્લે થઈ રહી છે. એન્ડ ઇટ શોઝ ધેટ, અને તે જણાવે છે કે બતાવે છે કે વાર્મથ ડોટ કોમ એટલે કે હુમ્ફ, સ્નેહ નામની ફાઇલ, પીસ એટલે કે શાંતિ નામની ફાઇલ, એન્ડ કન્ટેન્ટમેન્ટ એટલે કે સંતોષ વગેરે નામની ફાઇલો આર કોપિંગ ધેમસેલ્ફ ઓલ ઓવર માય હાર્ટ. આ વગેરે પ્રકારની ફાઇલો પોતાની મેળે મારા સંપૂર્ણ હૃદય ઉપર કોપી થઈ રહી છે. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ, ધેન લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ, યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા અધિકારી કહે છે, ધેન પછી લવ ઇઝ ઇન્સ્ટોલ્ડ એન્ડ રનિંગ નાવ, તો હવે લવનું નિરૂપણ થઈ ગયું છે અને તે રન થઈ રહ્યું છે, ચાલી રહ્યું છે. યુ શુડ બી એબલ ટુ હેન્ડલ ઇટ ફ્રોમ હિયર, હવે તેને તમે અહીંયાથી જ નિયંત્રિત કરી શકો છો, તમે એને નિયંત્રિત કરી શકવા સક્ષમ છો.
वन मोर थिंग बिफोर आई गो, वन मोर थिंग, बीजी एक वस्तु, बिफोर आई गो એટલે કે હું જાઉં એ પહેલા. તો કસ્ટમર પૂછે યસ તે શું છે, શું તે શું વાત છે કે જે તમે મને જણાવવા માગો છો. તો કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ સેઝ લવ ઇઝ ફ્રી વેર, બી શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ. કસ્ટમર સર્વિસ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે ગ્રાહક સેવા અધિકારી કહે છે લવ ઇઝ ફ્રી વેર, એટલે કે લવ નામનું જે સોફ્ટવેર છે એ બિલકુલ તદ્દન ફ્રી છે. યુ શ્યોર ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ્સ ટુ એવરીબડી યુ મીટ, બી શ્યોર, ચોક્કસ રહેજો, ખાતરી રાખજો, ટુ ગીવ ઇટ એન્ડ ઇટ્સ વેરિયસ મોડ્યુલ ટુ એવરીબડી, લવ અને તેના વિવિધ પ્રકારના જે મોડ્યુલ્સ છે તેને તમે જેટલા પણ લોકોને મળો એ બધાને તમે તે આપો એના માટે તમે ખાતરી રાખજો. They will in turn share it with other people and they will return some really neat modules back to you. They will in turn share it with other people. તેઓ પણ શું કરશે કે બદલામાં આ જે લવ નામનું સોફ્ટવેર છે તેને બીજા લોકો સાથે શેર કરશે. And they will return some really neat modules back to you. અને તેઓ જે નવા મોડ્યુલ્સ છે એ તમને પાછા આપશે. કસ્ટમર આઈ વિલ, થેન્ક યુ ફોર યોર હેલ્પ. કસ્ટમર એટલે કે ગ્રાહક કહે છે આઈ વિલ, હા હું તે જ પ્રમાણે કરીશ, તમે જે સૂચન કર્યું છે તે પ્રમાણે હું કરીશ. થેન્ક યુ ફોર યોર હેલ્પ, તમારા મદદ માટે ખૂબ જ આભાર.